અરવલીના સાયરા ગામના વતની નિવૃત્ત સૈનિક ઘનશ્યામભાઈ પટેલ કારગિલ યુદ્ધના સાક્ષી. હું પોતે ઘનશ્યામભાઈ કે જેઓ 1994માં સીઆરપીએફમાં ભરતી થયેલા, જ્યારે 3 મે 1999 કારગિલમાં યુદ્ધ ફાટી નીકળ્યું. અટલ બિહારી વાજપેયીએ જ્યારે પીસ યાત્રા નીકળીને લાહોરમાં જ્યારે એગ્રીમેન્ટ કર્યા, તો કેટલાક વ્યક્તિઓને શાંતિ ગમી. વાજપેયીએ એ વખતે એક કવિતા લખી કે અબ યુદ્ધ નહીં હુંને દેંગે, અને એના 3 જ મહિના 3 મે 1999 કારગિલ ક્ષેત્રમાં પાકિસ્તાની સૈનિકો બંકર બને અને ત્યાં કબજો જમાવે, જ્યારે એક ગઢરિયા જેનું નામ હતું તાસીમ નામગલ, એ જ્યારે પોતાની એક યાક ખોવાય, એ યાકને શોધવા માટે નીકળ્યો અને એને દૂરબીન દ્વારા ત્યાં જોતો હતો, ત્યારે એને ચોટીઓ ઉપર કોઈ હલચલ નજર આવી. એટલે સ્વાભાવિક છે કે એને દેશદાસ તો હોય, એટલે એને નજીકના સૈનિક પોસ્ટને જણાવ્યું. પરંતુ જે પાકિસ્તાની સૈનિકોનો આ નાપાક ઈરાદો એક ગઢેરિયા દ્વારા આર્મીને જણાવતા તેને સૈનિકને જણાવ્યું, અને સૈનિક તાત્કાલિક એક્શનમાં, અને ત્યાં આગળ એમને પાછું ખદેડવાનું કાર્ય ચાલુ કર્યું. વર્ષ 1999માં કાર્ય એમને શરૂ કર્યું. સ્વાભાવિક છે કે ભારત જ્યારે બે દેશ વચ્ચેનું યુદ્ધ હોય, દાખલા તરીકે અત્યારે યુક્રેન અને રશિયામાં યુદ્ધ ચાલે છે, તો યુક્રેન દોષી કે રશિયા દોષી આપણે નક્કી ના કરી શકીએ. એમ આંતરરાષ્ટ્રીય વિરોધ બિરાદરી જો ભારત યુદ્ધ છેડી દે તો ભારત દોષી કે પાકિસ્તાન એ જજ ના કરી શકે. એટલે ભારતે એક સ્ટ્રેટર્જી અપનાવી કે આપણે એલઓસી ક્રોસ નથી કરવાની ને આમને ખદેડવાના છે. અમે ઉગ્રવાદીઓનો સામનો કર્યો, પ્લસ અમારા આમનેશનો લૂંટાતા અમે બચાવ્યા, અને તે વખતે મને પણ મારા પગની ની કિડની જોઈન્ટમાં પણ ઇન્જરી થયેલી હતી, પ્લસ મને એ ગોળી આ સામસામે ફાયરિંગમાં પેટના ભાગે વાગેલી, જે છાતી પાછળ થઈને નીકળી ગયેલી હતી.